हाल देशभरमां कोरोना महामारी वच्चे वेक्सिननी તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે, જો કે ગુજરાતમાં અલગ અલગ જિલ્લા અને તાલુકા મથકે પણ આરોગ્ય તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કાર્યરત તબીબો અને મેડિકલ સ્ટાફને કોરોના રસી આપવામાં આવી હતી. તબીબોએ વેક્સિન લઈને સકારાત્મક પ્રતિક્રિયાઓ આપતા જણાવ્યું હતું કે કોરોના વેક્સિન સુરક્ષિત અને હિતાવહ છે અને બધા વ્યક્તિઓએ રસી મુકાવી જોઈએ. વેક્સિન મુકાયા બાદ કોઈને તેની આડઅસર જોવા મળતી નથી, સાથે જ લોકો પણ કોરોના વેક્સિન મુકાવે તેવી અપીલ પણ તબીબો દ્વારા કરવામાં આવી હતી. મેં આજે કોરોનાની વેક્સિન લીધી છે અને હું અહીંની બધા જનતાને કહેવા માગું છું કે બધા માટે આ રસી હિતાવહ છે, એટલે બધા જ આ રસી વેક્સિન મુકાવો. એઝ અ ડૉક્ટર તરીકે હું બધાને જ સલાહ આપું છું કે આ વેક્સિન બધા જ મુકાવો, બધામાં કોઈ જ આડઅસર થતી નથી. મેં મુકાવેલી છે, બધા જ મુકાવો. અમારે આજે કોરોનાની વેક્સિનેશનનું વેક્સિન મુકાવી છે એન્ડ ખરેખર સેફ છે અને બધાએ મુકાવી જોઈએ. અત્યારે આટલું ડેવલપ થયું છે તો એની કોઈ સાઇડ ઇફેક્ટ્સ ને એવું કશું નથી, એટલે આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે પ્લીઝ કોરોનાની વેક્સિન તમે અને તમારા ફેમિલી મેમ્બર્સ એને મુકાવો. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.